સંઘ પ્રદેશ દમણમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાને 9 વર્ષ પૂર્ણ થયા બાદ પણ સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી નથી, જે હાલ પ્રદેશના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ તો ચૂંટણી યોજાના ઓછામાં ઓછા 1 મહિનામાં અને વધુમાં વધુ 3 મહિનાની અંદર સ્ટેન્ડિંગ કમિટીની રચના કરી દેવામાં આવતી હોય છે, પરંતુ દમણ જિલ્લા પંચાયતમાં 9 મહિના થવા આવ્યા છતાં પણ હજુ સુધી સ્ટેન્ડિંગ કમિટીની રચનાઓ નહીં કરીને ગેરબાંધણીય કાર્ય કરાઈ રહ્યું છે. દમણ જિલ્લા પંચાયતની હાલની કાર્યરત બોડી દમણ દીવ રેગ્યુલેશન 2012, દીવ દમણ કમિટી રૂલ 2014ની કલમ 73(1)નો અનાદર કરીને આજ દિન સુધી વિવિધ કમિટીઓની જેવી કે જનરલ સ્ટેન્ડિંગ કમિટી, ફાઇનાન્સ ઓડિટ એન્ડ પ્લાનિંગ કમિટી, વર્ક કમિટી, એજ્યુકેશન કમિટી, ઇન્ટરટીયર સ્ટેન્ડિંગ કમિટી, સોશિયલ ઓડિટ કમિટી, જોઈન્ટ કમિટી વગેરેની રચના કરાઈ નથી. જનરલ સ્ટેન્ડિંગ કમિટી જિલ્લા પંચાયતના સહાયક બને છે. જિલ્લા પંચાયત અધિનિયમની સેક્શન 9(11)-7 સુધીમાં જણાવેલ વિવિધ કામોમાં સ્ટેન્ડિંગ કમિટી મદદરૂપ થાય છે, જેમાં જિલ્લા પંચાયત દ્વારા કરાયેલા ઠરાવો અને નિર્ણયોને મંજૂર કરવા અધિકારીઓ અને પ્રશાસન દ્વારા નિયુક્ત અધિકારીઓના કાર્યો પર દેખરેખ રાખવી, જનતાના વિકાસના કામો માટે ટેન્ડર માંગવા તેમજ મંજૂર કરવા, નાણાકીય મંજૂરી આપવી જેવા અનેક કામોમાં સ્ટેન્ડિંગ કમિટીનો સહયોગ હોય છે. દમણની જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈને 9 મહિના બાદ પણ જિલ્લા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી નથી, જ્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપના પદાધિકારીઓ ગલ્લા તલ્લા કરીને વધુ પ્રશાસનિક ફાઇલોમાં અટવાયેલું છે એમ કહીને દોષનો ટોપલો પ્રશાસન પર નાખી દીધો છે.